બાળકો આપણે આગળના વિડિયોની અંદર મોલના ત્રણ સૂત્રો શીખ્યા. એ ત્રણ સૂત્રો એવા હતા કે જેમાં આપણે અલગ અલગ દાખલા શીખ્યા. તો આજના લેક્ચરમાં એ ત્રણેય સૂત્રો ભેગા કેવી રીતે કામ કરે છે એ શીખીશું. તો એક બે સરસ વાતો હું તમને કરી દઉં, એક્ઝામ્પલ ના કહી શકાય પણ સમજવા માટેનો પોઈન્ટ કે તમને હું એમ કહું કે એક મોલ મિથેન આટલું તમને આપેલું છે, એક મોલ મિથેન આનું નામ, તો આના પરથી તમને કેટલી કેટલી માહિતી મળે? તો માહિતી નંબર એક કે એક મોલ મિથેન, તો એક મોલ મિથેન એટલે એનું વજન કેટલું? તો આણ્વીય દળ જેટલું. તો મિથેન નું આણ્વીય દળ 16 ગ્રામ. બે મોલ હોત તો 36. તો માહિતી નંબર એક, મોલ ઉપરથી કઈ માહિતી મળે? તો વજન મળી ગયું આણ્વીય દળ જેટલું. માહિતી નંબર બે, અણુઓની સંખ્યા. તો એક મોલ છે એટલે 6.022 × 10³ અણુઓ. કોના? CH ફળના. કદ કેટલું? તો એક મોલનું કદ કેટલું છે? તો આપણે જાણીએ છીએ 22.4 લિટર મિથેન. પણ કયો શબ્દ હોવો ફરજિયાત છે? STP. ચોથો શું મળે? તો પરમાણુ કેટલા? તો એ અણુ તો ખ્યાલ આવી ગયા, હવે પરમાણુ એટલે એમાં રહેલા તત્વો જોવાના. તો આમાં કાર્બન કેટલી વાર? એક વાર. ઓકે, તો અણુ જેટલા હતા એટલા અણુની અંદર કાર્બન એક વાર. તો 6.022 × 10³ × 1 વખત કાર્બન પરમાણુ. ચલો હવે હાઇડ્રોજન માટે ગણતરી કરો. તો હાઇડ્રોજન કેટલા? 4. તો અહીંયા આવશે 6.022. જેટલા અણુ હોય એના હાઇડ્રોજનની સંખ્યા વડે ગુણવાના. 10³ × 4. કોણ? હાઇડ્રોજન પરમાણુ. છેલ્લો પોઈન્ટ, કુલ પરમાણુ કે. તો કુલ પરમાણુ કેટલા? તો કાર્બન એક વાર અને હાઇડ્રોજન 4 વાર, એટલે કુલ 5 થયા. તો અણુને 5 વડે ગુણવાના, એટલે 6.022 × 10³ × 5. આ થયા તમારા કુલ પરમાણુ. તો મોલ ઉપરથી તમને આટલી માહિતી મળે. ઓકે, તો કેવી રીતે યાદ રાખીશું? તો મોલ ઉપરથી તમે એવોગેડ્રો આંક વડે ગુણો એટલે અણુ મળે, અણુને પરમાણુની સંખ્યા વડે ગુણો એટલે તમને પરમાણુની સંખ્યા મળે. બોલો આ દાખલો ક્લિયર? તો આ જ મેથડથી આપણે આજે ઘણા બધા દાખલા, મેથડ આ નહીં પણ આટલી માહિતી મોલ ઉપરથી તમને સીધે સીધી મળી જાય. કાર્બનનું વજન પણ હમણાં લાવતા શીખવાડ દઉં છું કે ભાઈ 16 ગ્રામ મિથેન, પણ એમાં કાર્બન કેટલા ગ્રામ? તો 12 ગ્રામ. અને હાઇડ્રોજન કેટલા ગ્રામ? તો 4 ગ્રામ. એ પણ તમને મળી જશે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે દાખલા ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચલો મોલના ત્રણ સૂત્રો શીખ્યા છીએ એ એપ્લાય કરતા શીખવાડું. મોલ અને વજન વચ્ચે શું સંબંધ છે? તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. આ સૂત્ર વાપરો તો વજન મળી જાય, અથવા વજન આપ્યું હોય તો મોલ મળી જાય. બોલો સૂત્ર એક ખબર પડી ગઈ. હવે મોલ ઉપરથી કદ લાવવાનું હોય તો મોલ બરાબર કદ ભાગ્યા 22.4 કરો એટલે કદ મળે, અને કદ ઉપરથી મોલ લાવવા હોય તો પણ મળે. તો આ તમને મળી ગયું કદ, આ મળ્યું તમને વજન. અને ત્રીજો સ્ટેપ, મોલ ઉપરથી કણો લાવવા હોય તો આ સૂત્ર લાગશે n બરાબર કણ ભાગ્યા એવોગેડ્રો નંબર. એટલે તમને અહીંયા અણુ કે પરમાણુ મેળવવા હોય તો આ દિશામાં આવવું. હવે આ ત્રણ સૂત્રો તો આપણે ઓલરેડી શીખ્યા છીએ, પણ આજે આપણે આવા દાખલા શીખવાના છીએ કે વજન આપ્યું હોય અને કદ શોધો, વજન આપ્યું હોય અણુ શોધો, કદ આપ્યું હોય વજન શોધો. તો શું કરવાનું? તો બાળકો ગમે ત્યાંમાંથી, આમાંથી આમાં કે આમાંથી આમાં, આમાંથી આમાં, જેમાં જવું હોય એમાં તમારે વચ્ચે ક્યાં થઈને જવાનું?
મોલ ઉપર થઈ. મોલમાં થઈને જશો તો કોઈ દાખલો ક્યારેય ખોટો નહીં પડે. તો આ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર એક, કે 32 ગ્રામ મિથેનમાં એના મોલ શોધો, અણુ શોધો, પરમાણુ શોધો અને કુલ પરમાણુ શોધો. આટલી વસ્તુ તમને કહેલી છે. ઓકે, તો પહેલું સ્ટેપ મેં તમને કહ્યું, કશું આવડે કે ના આવડે, પહેલું તમને આપ્યું શું છે એ લખવાનું. તો વજન કેટલા ગ્રામ આપ્યા છે તમને? 32 ગ્રામ આપ્યું. કોનું? મિથેનનું. આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો ગણવા માટે અણુભાર જોઈશે તો મિથેનનો અણુભાર કેટલો આવશે? કાર્બનનું પરમાણ્વીય દળ 12, 12 × 4 = 16. ઓકે, ત્રીજું સ્ટેપ, તમારે ગમે ત્યાં જવું હોય મોલ જ શોધવાના. તો મોલ બરાબર, બોલો ચલો વજન વાળું સૂત્ર યાદ કરો, તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ, એટલે 32 ભાગ્યા 16. આ બે ઉડી ગયા એટલે 2 મોલ આવે. મોલ આવી ગયા, હવે અણુ શોધવા છે. તો મોલ બરાબર, સૂત્ર બોલો, અણુ ભાગ્યા એવોગેડ્રો આંક. મોલ ની જગ્યાએ કેટલા છે? 2. તો 2 બરાબર અણુ ભાગ્યા એને. એને નું મૂલ્ય 6.022 × 10³. ઘણી જગ્યાએ ઘણી બધી શોર્ટકટ ટ્રીકો ચાલે છે, પણ આપણે એનો ઉપયોગ નહીં કરીએ, કારણ કે વધારે પડતું શોર્ટકટ કરવા જતા ઘણી વાર એવું થાય કે દાખલો જ ખોટો પડી જાય. એના કરતા હું જે મેથડ આપું છું એ ફૂલ પ્રૂફ છે, એનો ઉપયોગ કરવાનો. કે ગમે તે માહિતી આપી હોય, મોલ પૂછ્યા હોય કે ના પૂછ્યા હોય, એમાં પહોંચી જ જવાનું. તો અણુ બરાબર, તો મિથેનના અણુ બરાબર શું થશે? 2 × 6.022 × 10³. આનો નાનો ગુણાકાર કરશો એટલે 6 × 2 = 12 પોઈન્ટ. આનો નાનો ગુણાકાર કરો એટલે અહીંયા આવશે 6 × 2 = 12 પોઈન્ટ. અહીંયા લખીએ ઉપર આપણે 12.044 × 10³. પોઈન્ટ ખસેડું તો 1.2044 પોઈન્ટ ડાબી બાજુ ખસ્યા એટલે ઘાત પ્લસ થાય. આ શું આયા? મિથેનના શું આયા બાળકો? આ અણુ. હવે પરમાણુમાં જવું હોય તો અણુમાંથી જ જવાય. તો કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? તો બોલો મિથેનમાં કાર્બન કેટલા? તો 1 વાર. તો 1 × અણુની સંખ્યા, તો 1.2044 × 10²² પરમાણુ, એટલે એનું એ જ આવશે. અને હાઇડ્રોજનની સંખ્યા શોધવી હોય તો હાઇડ્રોજન 4 વાર, એને અણુ વડે ગુણવાના, એટલે 1.2044 × 10²² પરમાણુ. શું આવે છે જવાબ? 4.8176. 4.8176 × 10²² હાઇડ્રોજન પરમાણુ. હવે તમને કુલ પરમાણુ કીધા હોય તો મિથેનમાં કુલ પરમાણુ કેટલા? તો 4 × 1 = 5. તો 5 × અણુઓની સંખ્યા. બાળકો મોલ ઉપરથી અણુ મળે ને અણુ પરથી પરમાણુ મળે, એટલે કન્ફ્યુઝ ના થતા. 5 × અણુની સંખ્યા આ રહી 1.2044 × 10²² કુલ પરમાણુ થાય. હવે તમને એમ કે આમાં કાર્બનનું વજન કેટલું છે? તો મોલ કેટલા હતા? 2 મોલ હતા. ઓકે, તો જો તમે 1 મોલ મિથેન લો તો આમાં 12 ગ્રામ કાર્બન હોય, દેખાય છે? 1 કાર્બન છે એટલે 12 ગ્રામ. તો 2 મોલ મિથેનમાં કાર્બન કેટલા કેટલા ગ્રામ? તો 12 × 2 = 24 ગ્રામ. ઓકે, હવે તમને હાઇડ્રોજનનું વજન શોધવાનું કે, તો 1 મોલ મિથેનમાં હાઇડ્રોજન કેટલી વાર? 4 વાર. અને હાઇડ્રોજનના 1 નું દળ 1 ગ્રામ હોય, એટલે 1 × 4 = 4 ગ્રામ.
તો બે મોલ મિથેનમાં કેટલા? તો જવાબ આવશે 8 ગ્રામ. આટલી બધી માહિતી તમને મળે. સ્ક્રીનશોટ લઈ લો, બીજા દાખલા હવે આપણે શીખવાડીએ છીએ. ચલો દાખલા નંબર 2. દરેક રીતનો એક એક દાખલો હું શીખવાડું છું અને એ જ રીતના છેલ્લે હું હોમવર્કમાં દાખલા આપીશ, એ પણ તમારે ચોપડામાં લખવાના છે. જે ના આવડે તમે મને પૂછી શકશો. હવે આ દાખલામાં તમે ધ્યાનથી જુઓ, આપ્યું છે કદ લીટર એટલે અને માગ્યું છે વજન. મેં પહેલા જ કહ્યું કે ગમે તે પ્રશ્ન પૂછ્યો હોય તમારું પહેલું ટાર્ગેટ એને મોલમાં ફેરવવાનું. તો કદ અને મોલ વચ્ચેનો સંબંધ બોલો તો બાળકો V/22.4. આ દાખલામાં ધ્યાન રાખવાનું કે કદનો એકમ લીટર હોવો જોઈએ. તો બોલો કદ કેટલો, કેટલા લીટર આપ્યો છે? 44.8 લીટર ભાગ્યા 22.4. આ બે ઉડી જાય એટલે 2 મોલ આવી ગયા. શોર્ટકટ ઘણી છે પણ એમાં મજા નહીં આવે બાળકો. એમાં શું થાય કે ખોટા પડવાના ચાન્સ વધી જાય, કન્ફ્યુઝન વધી જાય. હવે તમને માગ્યું છે વજન, તો મોલ ઉપરથી વજન. તો વજનનું સૂત્ર બોલો, વજન ભાગ્યા આણ્વીય દળ. કેટલા મોલ આવ્યા? 2. વજન શોધવાના. CO2 નું આણ્વીય દળ હવે જાતે ગણવાનું, એ 44. તો 44 × 88 ગ્રામ. તો આમાં કદ ઉપરથી આપણે વજન લાયા. ઓકે, તો ધીમે ધીમે આપણે સીધા અત્યાર સુધી વજન પરથી મોલ સુધી જ અટક્યા હતા. હવે ઘણા બધા પદ આપણે ધીમે ધીમે શીખી રહ્યા છીએ. તમે કહેતા હતા સાહેબ શોર્ટકટ નો, તમે કહેતા હતા એ કયો શોર્ટકટ છે? તો આનો શોર્ટકટ કંઈક આવો છે. કદ આપ્યું છે ને વજન માપ્યું માગ્યું છે, તો કદનું સૂત્ર ડાબી બાજુ લખી દેવાનું અને વજનનું સૂત્ર જમણી બાજુ. તો સીધો જવાબ આવી જાય. મસ્ત શોર્ટકટ છે, નીટમાં ને એમાં વાપરી શકાય. કદ આપ્યું છે ને વજન માગ્યું છે, તો સીધું આ સૂત્ર સામસામે મૂકી દો. કદ મૂકી દો 44.8, અણુભાર મૂકી દો 44, કારણ કે CO2 નો અણુભાર 44. પણ રીતના માર્ક હોય ત્યારે આ મેથડ ના ચાલે. ઓકે, એટલે જે શોધવાના હોય એ બે સૂત્રો સામસામે મૂકી દેવાના. લઈ લો સ્ક્રીનશોટ. ચલો ચલો હવે આ દાખલામાં તમને અણુ આપ્યા છે, એનું વજન માગ્યું છે અને કદ પણ માગ્યું છે. એટલે આ દાખલાની અંદર તમારે એક સાથે 3 દાખલા આવી ગયા. તો મેં તમને શીખવાડ્યું છે પહેલું સ્ટેપ મોલ શોધવાના. તો મોલ આપ્યું શું છે? કણ. તો કણ વાળું સૂત્ર લાગે, કણ ભાગ્યા એવોગેડ્રો આંક. બોલો કણ કેટલા આપ્યા છે? 1.20 × 10^22 નીચે 6.022 × 10^23. આ 6 × 12 એટલે એપ્રોક્સિમેટલી 2 મોલ થાય, સોરી 2 થાય. આ 22 અને આ 23, તો આ 23 ઉપર જાય તો 22 તો કેન્સલ થઈ ગયા, પણ નીચે 10^1 વધી એ ઉપર જાય તો 10^-1 થાય. 2 × 10^-1 એને 0.2 મોલ કહેવાય. તો સ્ટેપ 1 ક્લિયર. હવે શું માગ્યું છે? વજન. તો મોલ બરાબર કયું સૂત્ર લાગશે? બોલો વજન ભાગ્યા આણ્વીય દળ. મોલની જગ્યાએ શું મૂકીશું? 0.2. વજન શોધવાનું. SO2 નો અણુભાર, તો S નો 32 છે અને આનો 16 × 16 = 32 તો 64 × 128 એટલે 12.8 ગ્રામ. ત્રીજું સ્ટેપ માગ્યું છે તમારે કદ. તો કદનું સૂત્ર લગાડો, કદ V/22.4. મોલ કેટલા આવ્યા? 0.2. કદ શોધવાનું. તો કદ બરાબર 22 × 44 એટલે 4.48 આવશે. 4.48 લીટર. શોર્ટકટ કયું વાપરી શકાય? શોર્ટકટ મેં કહ્યું તું એ જે આપ્યું હોય ડાબી બાજુ, એટલે કણ ભાગ્યા એવોગેડ્રો આંક. જે માગ્યું હોય જમણી બાજુ.
तो आनी अंदर आ सूत्र लागे अन आनी अंदर कोण भाग्या एने कद भाग्या 22.4। आ शॉर्टकट तमे डायरेक्ट वापरी सको नीट माटे, ओके जी माटे, बाकी रीत करवी पड़े तो आ रीत करवी पड़से। लई लो स्क्रीनशॉट, बीजा केटलाक दाखला सीखीए। આજના લેક્ચરનો સૌથી બેસ્ટ દાખલો, કહી શકાય અઘરો દાખલો, 7.2 ગ્રામ કાર્બન, એટલે ખાલી કાર્બનનું વજન આપ્યું છે, તો આના ઉપરથી આપણે બધું મેળવવાનું છે। તો મારી રીતનો ઉપયોગ કરશો તો આવડશે, આમાં સીધું મોલમાં નહીં જવાય। તો સ્ટેપ 1, ગ્લુકોઝનું અણુ સૂત્ર લખો, જે આપેલું છે રકમમાં, ના પણ આપેલું હોય તો શું છે અણુસૂત્ર, આ દાખલો બહુ ધ્યાનથી ભણજો, C6H12O6। આમાં કાર્બન કેટલી વાર છે? 6 વાર। 6 વાર એટલે એક કાર્બનનું દળ કેટલું? 12, તો 12 × 6 = 72। એટલે જો 72 ગ્રામ કાર્બન હોય, કેટલું? 72 ગ્રામ કાર્બન લઉં તો મેં 1 મોલ ગ્લુકોઝ લીધો કહેવાય। સમજાય છે? બહુ અડવિત્રો દાખલો। પરમાણુનું વજન આપ્યું હોય કે પરમાણુની સંખ્યા આપી હોય તો આ મેથડમાં જવું પડે, ઓકે। 7.2 ગ્રામ કાર્બન આપ્યા છે તો મેં દાખલો કાર્બનથી ગણ્યો, હાઇડ્રોજનનું વજન આપ્યું હોત તો હું દાખલો હાઇડ્રોજનથી ગણત, કે હાઇડ્રોજન 1 ગ્રામ એવા 12, તો 12 ગ્રામે 1 મોલ, તો આટલાય કેટલા। ઓક્સિજનથી દાખલો આપ્યો હોત તો ઓક્સિજનથી ગણત, ઓક્સિજનનું દળ 16 છે એટલે 16 × 6 = 96, તો 96 એ આટલા, ઓકે। તો 72 ગ્રામ કાર્બને 1 મોલ ગ્લુકોઝ, તો એવા આપણી પાસે 7.2 ગ્રામ કાર્બન છે, તો કેટલા? તો ગુણાકાર કરો, તો 7.2 × 1/72, એટલે જવાબ આવ્યો 0.1 મોલ ગ્લુકોઝ। બાળકો એટલી મજા આવી જાય કે જ્યારે મોલ આવી જાય તમારી જોડે, મોલ, જો દુનિયામાં 2 મોલ બહુ કામના છે, 1 મોલ અને 1 મોલ, મોલમાં જાઓ તો પણ તમારે જે જોઈતું હોય એ મળી જાય, અને રસાયણ વિજ્ઞાનમાં મોલમાં જાઓ તો તમારે જે જોઈતું હોય એ મળી જાય, ખબર પડી? એટલે મોલ આવી જાય પછી એકદમ શાંતિ, પછી તો દાખલા એ જવાબ આપવો જ પડે। એટલે હું કહું છું મારી મેથડ નો ઉપયોગ કરો, શોર્ટકટમાં તમે ફસાઈ જશો। આ મોલ છે, હવે આપણે મોલ ઉપરથી જે જે શોધવાનું છે શોધતા જઈએ। હવે વજન શોધવાનો છે, તો બોલો વજનનું સૂત્ર, મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ, મોલ આયા 0.1, વજન આપણે શોધવાનું, અણુભાર, તો ગ્લુકોઝનો અણુભાર મારી પાસે છે 180 ગ્રામ પ્રતિ મોલ, ઓકે। તો વજન આવશે, વજન બરાબર 180 × 0.1 એટલે 18 ગ્રામ, ઓકે। જવાબ નંબર 2। ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે અણુની સંખ્યા, આ બીજો જવાબ આવ્યો। ત્રીજો, અણુની સંખ્યા માટે સૂત્ર લાગે મોલ બરાબર, બોલો બોલો, અણુ ભાગ્યા એવોગેડ્રો આંક, તો અણુ બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક। મોલ કેટલા આવેલા છે? 0.1, અને એવોગેડ્રો આંક 6.022 × 10³। બાળકો 0.1 એટલે કેટલા થાય? 10⁻¹, 10⁻¹ અને 10³, તો આ 10²² થાય, અને આ 6.022 અહીંયા આવશે, તો આ આવી ગયા અણુ, ઓકે। હવે આપણે ચોથા પોઈન્ટમાં જઈએ, પરમાણુ, તો C6H12O6, ઓકે। તો આમાં પરમાણુ કેટલા, તો કાર્બનના પરમાણુ ગણવા હોય તો બોલો કાર્બનના પરમાણુની સંખ્યા 6, દેખાય છે ને 6, અને પરમાણુ ગણવા હોય તો અણુની સંખ્યા જોવાની, તો અણુની સંખ્યા છે 6.022 × 10²²
गुणाकार तमे करी लेजो। हाइड्रोजन नी संख्या गणवी होय तो हाइड्रोजन 12 गुणिया अणु नी संख्या, ऑक्सीजन नी संख्या शोधवी होय तो 6 गुणिया अणु नी संख्या, अने कुल कणों नी कुल परमाणु नी संख्या शोधवी होय तो कुल परमाणु 12 ना 6 18 अने 6 24 तो 24 गुणिया अणु नी संख्या। ओके, तो आ दाखलो आजनो बेस्ट दाखलो हतो, स्क्रीनशॉट लई लो। हवे हुं तमने 5 दाखला होमवर्क में आपू छू, एटले मोलना दाखला पूरा थशे। JEE नीट में आपणे आनाथी पण हायर लेवल पर जईशुं, अत्यारे टेक्स्ट बुक चाली रही छे। शॉट लई लो, आनो स्क्रीनशॉट लई लो। हवे हुं तमने 5 दाखला होमवर्क में आपू छू। तमारी सामे 5 अलग अलग दाखला मूक्या छे, જે તમારા મોલના 3 સૂત્રોનો સખત ઉપયોગ કરીને તમારે શીખવાનો છે। એક દાખલો આમાં મેં કેલ્શિયમનું અલગથી વજન માગ્યું છે, એટલે કેલ્શિયમનું વજન મળી જાય કેવી રીતે, તો આનો અણુભાર શોધવાનો। તો 100 ગ્રામમાં કેલ્શિયમનું દળ 40 ગ્રામ હોય, કારણ કે કેલ્શિયમનું પરમાણવીય દળ 40 છે, તો 100 ગ્રામે 40 ગ્રામ તો 10 ગ્રામે કેટલા, એ રીતે દાખલા ગણી શકાય। ટૂંકમાં તમારે પ્રયત્ન 5 કરવાના છે, જે ના આવડે એ આપણને મને વોટ્સઅપ કરજો, હું શીખવાડી દઈશ। તો આજનો મોલ આધારિત એક્સ્ટ્રા દાખલા કે જેમાં એક સાથે 2-3 વસ્તુ શોધવાની હોય એવા દાખલા પૂરા કર્યા।